સાત પગલા ખેડૂત કલ્યાણનું સૂત્ર સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં આ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર. નડાબેટ મુકામે મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બનાસકાંઠા જિલ્લાના નડાબેટ મુકામે કોરોનાની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સુઈગામ, ભાભર અને દિયોદર તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી ખાતાની અન્ય નવી બાબતોથી માહિતગાર કરવા રાજ્યના શ્રમ અને રોજગાર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે ધરતીપુત્રોના સમગ્ર તથા વિકાસ માટે સાત પગલા ખેડૂત કલ્યાણનું સૂત્ર સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં આ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કરા, માવઠું, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને બેઠા કરવા અને આર્થિક મદદ કરવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી શ્રી કિસાન સહાય યોજના અમલી બનાવી છે. આ યોજનામાં રાજ્યના નાના મોટા સીમાંત બધા ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ પણ ભરવાનું નથી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અભિયાન, ખેડૂતોની મહેનત અને કૃષિ વૈજ્ઞાનિકોના નવા સંશોધનથી છેલ્લા 1.5 દાયકામાં ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિર્ણય કર્યો છે. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના વાહન ખરીદવા માટે સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની આ સરકારે યોજના અમલમાં મૂકી છે. તેમણે કહ્યું કે ઓછી આર્થિક ક્ષમતા ધરાવતા સીમાંત ખેડૂતો અને ખેત કામદારોને યાંત્રિકીકરણનો લાભ આપી અદ્યતન હેન્ડ ટૂલ કીટ પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. મંત્રીશ્રીએ કહ્યું કે કિસાનોના પસીનાથી લહેરાતા પાકને ભૂંડ, રોજડા જેવા જાનવરો નષ્ટ ન કરે તે માટે તેમના પાકને રક્ષણ આપવાના હેતુથી આ સરકારે ખેતરની ચારે બાજુ કાંટાળા તારની વાડ બાંધવા માટે સહાય આપવાની યોજનાનો નક્કર અમલ કર્યો છે, જેનાથી ઊભા પાકને રક્ષણ મળે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની પારાસીસી કૃષિ, ઉદ્યોગ અને સેવા એ ત્રણ ક્ષેત્રના આધારે નક્કી થતી હોય છે. ગુજરાત આજે વિકાસનો પર્યાય બન્યું છે તેની પાછળ સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય તો એ કૃષિ અને ઉદ્યોગના સમતોલનો વિકાસ છે. તેમણે કહ્યું કે વર્ષ 1995-96માં ગુજરાતનું કૃષિ ઉત્પાદન રૂપિયા 13,491 કરોડનું હતું, જે આજે વધીને 1,70,000 કરોડ ઉપર પહોંચ્યું છે. એટલે કે કૃષિ ઉત્પાદનમાં 12 ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતો 16% દરે પાક ધિરાણ લઈ વ્યાજના ઘોડા ભરીને ત્રાહિમામ પોકારી જતા હતા. આજે ખેડૂતોને 0% દરે ધિરાણ અપાય છે. તેમણે કહ્યું કે આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે અને આ સરકાર વંચિતોની સરકાર છે. મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવી છે. આ યોજનાનો દેશના કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 2019-20માં બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી વિભાગની તમામ યોજનામાં 80,473 ખેડૂતોને રૂપિયા 43.59 કરોડની સહાય તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બીજી હરિયાળી ક્રાંતિમાં ગુજરાતની અગ્રીમ ભૂમિકા રહી છે. 9.3% સરેરાશ કૃષિ વિકાસ દર સાથે કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. કપાસ અને મગફળીના ઉત્પાદનમાં 30% હિસ્સા સાથે ગુજરાત દેશમાં નંબર 1 છે. દિવેલાના 95% ઉત્પાદન સાથે દેશમાં ગુજરાત નંબર 1 છે. વરિયાળી અને જીરુના ઉત્પાદનમાં ગુજરાત નંબર 1 છે. પપૈયા અને દાડમના ઉત્પાદનમાં ગુજરાત નંબર 1 છે. ઇસબગુલ પ્રોસેસિંગ અને નિકાસમાં દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વાગે છે. બટાટા અને આદુના ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત મોખરે છે.
આમ ગુજરાત ઘણી બધી બાબતોમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે, જે એક આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. રાજ્ય બન્યું હોય તો એ આપણું ગુજરાત રાજ ખેડૂત ભાઈઓ બન્યું હતું. આખા દેશમાં પહેલી વાર 24 કલાક વીજળી આપવાની દિશામાં આપણે પહેલી વાર અમે ગુજરાતના વૈજ્ઞાનિકોને બહાર કાઢ્યા. કૃષિ મહોત્સવના માધ્યમથી ગામે ગામ ફરવા માટે મોકલ્યા. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિના આધારે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું વાવેતર કરવું જોઈએ, કયા પ્રકારનું બિયારણ વાવવું જોઈએ, કેટલું બીજ વાવવું જોઈએ, કેટલા અંતરની બે હાર વચ્ચેની લાઈન રાખવી જોઈએ, આ બધી જ માહિતી આપવાની દિશામાં મથામણ કરી. વૈજ્ઞાનિકો તો સંશોધન કરે, પરંતુ ખેડૂત પણ પોતાના ખેતરમાં અનેક અખતરાઓ કરે, એટલે ખેડૂત પણ વૈજ્ઞાનિક. જે ખેડૂતોએ પોતાની રીતે અખતરાઓ કર્યા છે એવા ખેડૂતોને શોધીને પણ અમે સ્ટેજ ઉપર લાવીને આવી ખેડૂત શિબિરો મારફત કૃષિ મહોત્સવમાં લઈ જઈને એમને પણ માહિતગાર આપવાનું કામ કર્યું.